વડોદરા શહેરમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. કામ થયેલા હોય ત્યાં પણ ખોદકામ અને ન થયેલા હોય ત્યાં પણ ખોદકામ. આડેધડ ખોદકામના કારણે શહેરમાં જવાબદાર વ્યક્તિઓ હાલમાં જાણે કે મૌન ધારણ કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરના અનેક વિસ્તારો હાલમાં સ્માર્ટ પ્રોજેક્ટને લઈને ખોદકામ કરવામાં આવી રહ્યું છે. એક જ જગ્યાએ વારંવાર ખોદકામ કરવામાં આવે છે. આજે ખોદવામાં આવ્યું, 15 દિવસ પછી ફરીથી તે જ જગ્યાએ ખોદવામાં આવે છે. એટલે કે એકની એક જગ્યા પર એકવાર ખોદ્યું, ફરી રોડ બનાવ્યો, ફરી ખોદકામ કર્યું, ફરી રોડ બનાવ્યો, ફરી ખાડા પૂર્યા, ફરી ખોદવામાં આવ્યું. આમ એક જ જગ્યાએ વારંવાર ખોદકામ કરવામાં આવે છે અને પિચવર્ક કરવામાં આવી રહ્યું છે. છતાં આજરોજ સમા વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી પાસે 3 ફૂટનો ઊંડો ખાટો તેમજ 6 ફૂટનો ઊંડો ખાડો પડેલો જોવા મળી રહ્યો છે. રોડના મુખ્ય માર્ગો ખાડાવાળા જોવા મળી રહ્યા છે. હજારોની સંખ્યામાં અવરજવર લોકો કરતા હોય છે ત્યારે આ રોડ પરથી કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે કોર્પોરેટો પણ આ રોડ પરથી પસાર થાય છે. વારંવાર ખોદકામ કરવામાં આવે છે છતાં પણ તંત્ર આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે તેના દ્વારા તેમ જાણે કે લાગી રહ્યું છે. આજરોજ પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા વડોદરા શહેરના મેયરશ્રી, ચેરમેનશ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રીને મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે કે આ ખાડા ભૂવાઓને તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો 48 કલાક બાદ આ જ રોડના ખાડા ભૂવા પાસે બેસીને આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી જે તે વિસ્તારના કોર્પોરેટશ્રી અને તંત્ર વહીવટીતંત્રને રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું. આમ વડોદરા શહેરમાં આડેધડ ખોદકામ કરવામાં આવે છે, વારંવાર ખોદકામ કરવામાં આવે છે અને પેચવર્ક કરવામાં આવે છે અને ફરીથી ખોદવામાં આવે છે ખાડા, જેને લઈને અનેક ભૂવા પડવાની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે તે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરના મેયર, ચેરમેનશ્રી, કમિશનરશ્રીને આવાસો અને વિટકોસ બસની ઓચિંતી વિઝિટ કરતા પણ જોવા મળ્યા છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે હવે 2-વ્હીલર અને યાત્રા કરે છે તે માટે ચોક્કસ સ્માર્ટ દર્શન જોવા મળશે. આમ 2-વ્હીલર કે 2-વ્હીલરની યાત્રા કરવામાં આવે તો જ વડોદરા શહેર જે સ્માર્ટ છે તેના દર્શન થશે તેમ તેમણે જણાવ્યું હતું. વડોદરા શહેરમાં આવેલ જે સમા ખાતે આજે તમે જોઈ શકો છો મામલતદાર કચેરીની બાજુમાં જ જે મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે, આજે કહી શકાય કે વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે અને સ્માર્ટ પ્રોજેક્ટની વાતો થઈ રહી છે. બીજી બાબત એ છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કામો ચાલી રહ્યા છે, આડેધડ ખોદકામ કરી રહ્યા છે કે જે પ્રાઇવેટ લોકો પણ ખોદકામ કરી રહ્યા છે, સાથે સાથે કોર્પોરેશન પણ ખોદકામ કરી રહ્યું છે. એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી જ્યારે એક આવાસોની મુલાકાત લેતા હોય, વિટકોસ બસની મુલાકાત લેતા હોય, તો આપણા મીડિયા તરીકે અમારી વિનંતી છે કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી જે સ્કૂટર લઈ અને વડોદરા શહેરને યાત્રા કરવા માટે નીકળે, જેથી કરીને એમને ચોક્કસથી માહિતી મળી શકે કે ઘણી જગ્યા ઉપર આડેધર ખોદકામ કરવામાં આવે છે અને આ ખોદકામના કારણે ઘણીવાર અકસ્માત થતા હોય છે, ઘણીવાર ઈજા પણ પહોંચતી હોય છે, પરંતુ વળતર મળતું નથી. એટલે કહી શકાય કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી વારંવાર એક શબ્દ બોલી રહ્યા છે કે વડોદરા શહેરની અંદર વિકાસ થઈ રહ્યો છે, પરંતુ વિકાસ નથી થઈ રહ્યો, આજે વિનાશ થઈ રહ્યો હોય તેમ મારું માનવું છે. અને આ જે ભૂવો છે તેને તાત્કાલિક ધોરણે જો પૂરણ કરવામાં નહીં આવે તો આવનારા 24 કલાક બાદ આ જ ભૂવાની બાજુમાં બેસી અને જે પણ આંદોલન કરીશ તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિસ્તારના કોર્પોરેટર સાથે સાથે વડોદરા શહેરના જે તે જવાબદાર વ્યક્તિ છે ની રહેશે.